મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં સ્વાધ્યાય 12.2 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના એક્ઝામ્પલ શીખી રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. પ્રેક્ટિસ બુકમાં આજે આપણે દાખલા નંબર 11 જોઈશું. 42 સેમી ત્રિજ્યા વાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ 120 માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ તથા તેનાથી બનતા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. આપણને 42 સેમી ત્રિજ્યા કીધી છે, એટલે પહેલા આપણે વર્તુળ દોરવું પડશે. તો જુઓ, સૌ પ્રથમ પહેલા આપણે વર્તુળ દોરી નાખ્યું. આ એનું કેન્દ્ર ઓ લઈ લઈએ, આ એની ત્રિજ્યા લઈ લઈએ OA, આ OB, બરોબર. અને એમાં એમ કીધું છે 42 સેમી ત્રિજ્યા, એટલે આ માપ તમારું 42 થશે અને ખૂણાનું માપ આપણને આપ્યું છે 120 અંશ આપણને આપેલું છે. હવે એના ઉપરથી પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું. તો જુઓ, અહીંયા થીટા બરાબર 120 અંશ આપેલા છે, પછી ત્રિજ્યા આપણને આપેલી છે 42 સેમી, બરોબર મિત્રો. અને એના ઉપરથી આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા અને છેદમાં 360 અંશ. તો બરાબર પાઈ એટલે 22, છેદમાં 7 ગુણ્યા 360 અને ગુણ્યા આર એટલે 42 ગુણ્યા 42 થાય, અને છેદમાં એટલે કે અહીંયા ગુણ્યા થીટા બરાબર 120 અંશ. હવે આપણે છેદ ઉડાડી દઈએ. તો જુઓ, મીંડે મીંડે ઉડી ગયા, 12 3 36 થાય, 7 6 42, 3 2 6 થશે. તો બરાબર 22 ગુણ્યા 2 એટલે 22 2 44 અને ગુણ્યા મિત્રો કેટલા આવે, 42, બરોબર. તો 44 ગુણ્યા 42 કરીએ તો 0 4 4 16 7 4 16 1 17, 2 4 8, 2 4 8, 8 8 4 14, 8 1. તો બરાબર ગુણાકાર કર્યો તો 1848, અને આટલા શું આવ્યા કહેવાય, સેમી આપણને આપેલા છે, અને માટે આપણને ક્ષેત્રફળ મળ્યું સેમી સ્ક્વેર. હવે બીજા નંબરમાં આપણે શું શોધવાનું કીધું છે, ચાપની લંબાઈ શોધો. તો હવે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું છે, તો એના ઉપરથી આપણે ચાપની લંબાઈ શોધીશું. તો આપણે અહીંયા લખીએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર, એનું સૂત્ર આપણે લખીએ તો શું થશે મિત્રો, 1/2 એલ આર થાય, બરોબર. હવે એની અંદર જુઓ, ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું 1848 આવ્યા, અને બરાબર 1/2 અને ગુણ્યા એલ એટલે ચાપની લંબાઈ એ આપણે શોધવાની છે, અને ત્રિજ્યા આપણને આપેલી છે 42. તો હવે શું થાય, જુઓ આ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકાર, તો 1848 ગુણ્યા 2 થાય. આ ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં જશે અને એ આવશે 42 બરાબર એલ. હવે આપણે છેદ ઉડાડી દઈએ તો શું થાય મિત્રો, 2 21 2 42 થાય. હવે 3 છેદ ઉડાડીએ, 3 7 21 અને 3 છેદ ઉડાડીએ, 3 6 18, 3 1 3, 3 6 18. હવે 7 વડે આને ભાગો તો 616/7 કરીએ તો 7 8 56 થાય. 11 માંથી 6 જાય તો 5, 7 8 56, એટલે 7 છેદ ઉડાડીએ તો કેટલા આવે, 88. તો માટે L બરાબર ચાપની લંબાઈ કેટલી મળી મિત્રો, લંબાઈ હંમેશા સેમીમાં મળે, એટલે અહીંયા આપણને ચાપની લંબાઈ મળી ગઈ L બરાબર 88 સેમી. તો મિત્રો જો આપણે રકમની અંદર એક તો ચાપની લંબાઈ
एल बराबर 88 सेमी मळी अने लघु वृत्तांशनुं क्षेत्रफळ ए आपणने 1848 सेमी स्क्वेर आपणने मळे। तो मित्रों आ रीते आपणो आ 11मो एक्जाम्पल पूरो थयो। नेक्स्ट वीडियो में नवा एक्जाम्पल साथे फरी मळीए। त्यां सुधी गुड नाइट फ्रेंड्स।